जय श्री स्वामीनारायण। प्रसाद स्थान खोलड़िया गाम, जे गाम में सद्गुरु श्री आधारानंद स्वामी रहता था, तेमज माधव जीवनदास जी स्वामी नु जन्मस्थान तथा एकांतिक भक्तराज एवा खेंगार भगत, रूड़ा भगत, तेमज अडालजा मूलजी पटेल जे पोते पण अडालज छोड़ीने खोलड़ियाद रहेवा आया था, आज जगहना दर्शन थाय छे ते हंसराज सुतारना जे घर था तेमा आजे भाईनु मंदिर छे, जेमा अर्धा भाग में हंसराज भाई सुतारे ते वक्ते तेओ रहता अने कोड सुतारे काम करवा बनावी हती अने अर्धा भाग में मंदिर बनाव्युं हतुं। ते जग्याए आजे भाईनु मंदिर छे, तेमा हंसराज भाईए पुरुषों में अने हंसराज भाईना पत्नी मणिबाईए बहनों में सत्संग करायो हतो। खोलड़ियादनो सत्संग हंसराज सुतारने आभारी छे। सन 1860 वैशाख सुद पाचमे हंसराज भाई पोताना परिवार साथे मेमका छोड़ीने खोलड़ियाद गाममां रहेवा आव्या हता। ज्यारे तेओ खोलड़ियाद गामे आव्या त्यारे त्यां सिंघव रजपूतोनुं राज्य हतुं। आ रजपूतोए हंसराज भाईने आदरथी पोताना गाममां राख्या हता। हंसराज भाई अने तेमना पत्नी मणिबाईए खोलड़ियादमां पोतानुं मकान बनाव्युं। आ तेज ओरिजिनल प्रसादीनी जग्या। आ दंपतीने एटलो बधो महाराजमां निष्ठा हती के खोलड़ियाद गामने सत्संगथी रंगी दीधो। अने आजे पण खोलड़ियादमां सत्संग बहु सारो छे। हंसराज भाईना संघने कारणे ज खेंगार भाई, रूड़ा भाई अने मूळजी पटेलने સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાણો હતો। આવી રીતે અનેકને સત્સંગીઓ તેઓએ કર્યા હતા। મણિબાના શુદ્ધ સંસ્કારને કારણે તેમને ત્યાં ત્રણ પુત્રોના જન્મ થયા હતા અને મોટા પુત્રનું નામ હતું વીરજીભાઈ। તેઓ બાળપણથી જ અતિ સત્સંગપરાયણ જીવન જીવતા હતા। તે વીરજીભાઈની ઉંમર જ્યારે 12 વર્ષની થઈ ત્યારે તેઓ જૂનાગઢમાં 1867માં સમયો કરવા આવ્યા હતા। ત્યારે તેમને પ્રથમવાર મહારાજના દર્શન થયા હતા અને જેવા મહારાજના દર્શન થયા તે જ સમયે તેમના મનમંદિરમાં મહારાજની મૂર્તિ આબેહૂબ વસી ગઈ હતી અને તેમણે મનોમય નક્કી કરી લીધું હતું કે મારે હવે સંસારમાં રહેવું નથી। તેમને સંસાર ઝેર જેવા લાગવા લાગ્યું। પોતાનો સંકલ્પ તેમણે પોતાની માતા મણિબાને કહ્યું। મણિબા ખૂબ જ સમજુ હતા, તે જાણતા હતા આ તો ભગવાનના માર્ગે જાય છે, આને ના છોડી પડાય, કારણ કે મણિબાએ પણ કેટલાકને સત્સંગી કર્યા હતા અને પોતાનો પુત્ર જો સાધુ થવા જાય તો તેને ના કેવી રીતે પાડે। તે તો ખૂબ જ રાજી થયા, આ વાત તેમના પિતાને કહી। તેમના પિતા પણ ખૂબ જ રાજી થયા, પરંતુ બહેનો એવું કે ઘણા વર્ષ થઈ ગયા હતા તેથી હંસરાજભાઈ સુતાને પણ એવું લાગ્યું કે મારે પણ સાધુ થવું જોઈએ। તેથી બંને બાપ દીકરાએ ઘરમાં મણિબાઈની આજ્ઞા લઈને ગઢપુર આવ્યા। ત્યાં મુક્તાનંદ સ્વામીને મળ્યા। મુક્તાનંદ સ્વામીએ બધી વાત સમજી અને પછી મહારાજને વાત કહી। ત્યારે મહારાજે એમ કહ્યું કે આ વીરજીભાઈને અમે સાધુ કરશું, પરંતુ હંસરાજભાઈ તમે ખોલડિયાદમાં રહો અને આજુબાજુના ગામડાઓને સત્સંગ કરાવો। આ વાત છે 1873માં જન્માષ્ટમીના સમયની। તે જ જન્માષ્ટમીના સમયમાં વીરજીભાઈને દીક્ષા આપી અને નામ પડ્યું આધારાનંદ સ્વામી। આ એ જ પ્રસાદીની જગ્યા છે જ્યાં આધારાનંદ સ્વામી 12 વર્ષ પોતાના પૂર્વાશ્રમમાં એટલે કે વીરજીભાઈ તરીકે રહ્યા હતા। આવું આ પવિત્ર આધારાનંદ સ્વામીનું ઘર જ્યાં તેઓ 12 વર્ષ સુધી રહ્યા અને આ જગ્યાને પવિત્ર કરી અને એવા આધારાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ અને સૌથી મોટામાં મોટો ગ્રંથ એવો શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની રચના કરી હતી। આધારાનંદ સ્વામી એક આદર્શ ચિત્રકાર પણ હતા। સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર એટલે કે અમદાવાદમાં જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે મહારાજે નરનારાયણ દેવની તથા રાધાકૃષ્ણ દેવની છાપો બધાને પૂજવા આપી હતી। ત્યારે પ્રગટની ઉપાસના અને મહારાજનો સર્વોપરી નિશ્ચય ધરાવતા આધારાનંદ સ્વામીને થયું કે મહારાજે મને ચિત્રકળા કરવાની એવી ભેટ આપી છે તો તેનો ઉપયોગ હું કેમ ન કરું। તેમણે મહારાજની બેઠી મૂર્તિ અંતરમાં ધારી લીધી અને આબેહૂબ મહારાજની મૂર્તિની ચિત્ર પ્રતિમા તૈયાર કરી શ્રીહરિને દેખાડી।
તેથી મહારાજ તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા અને એક ચક્ષુવાળી મૂર્તિ આજે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે તે આધારાનંદ સ્વામીનું ભેટ છે. મારું નામ ગણેશભાઈ મોતીભાઈ પટારીયા, રહેવાય છે ખોલડિયાદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આ આધારાનંદ સ્વામીનું મકાન છે. આ મકાન આગળ આધારાનંદ સ્વામીનું હતું, પહેલાં ઘડતા હતા અહીંયા. પછી એમના દીકરા વિરજીભાઈ અને આધારાનંદ સ્વામી જે થઈ ગયા ને, એ બે બાપ દીકરો મારા પાસે ગયા કે અમને સાધુ કરો. પછી આધારાનંદ જે સ્વામી થઈ ગયા વીરજીભાઈ, એમને વીરજીભાઈને કે તમે તમારી ઉંમર નાની છે, એમના દીકરા પૈકી એમને કે એમના દીકરાને સાધુ કરવા છે, એમના દીકરાને સાધુ કરો કે તમે ગામમાં સત્સંગ કરાવો, તમારી ઉંમર મોટી છે, નાની ઉંમર છે, એટલે એ સાધુ થાય તો એ સાધાવાળા જ્ઞાન ઉપદેશ કરે. એટલે એમના દીકરા સાધુ છે અને ઘેરે પછી ઘીરે અહીંયા અહીંયા ગામમાં સત્સંગ કરાવ્યો. પછી તલાવમાં ચરણની દેરી થઈ ગયા, અહીંયા મારે ત્યાં સભા કરી. પછી એક રજપૂત હતો ને, રજપૂત હતો એ કે આ મારા સભા કરવા આ કે મહારાજને કે નાકા કે કાંઈ નાખવા છે કે મારા દીકરું નથી હતું. ભાઈ ભગવાન કે જા કે તું નહીં દેખે આંધ્રો થઈ ગયો તરફ. અને ગામમાં અહીંયા બે ઠેકાને ચરણ વધરાવ્યા હતા મહારાજના ચરણ છે. એક અહીંયા આપણા અમારા નારોદર રત્નના છે અને કણબીમાં છે. અત્યારે હાલમાં અહીંયા નારોદર રત્નના ચરણ છે, અહીંયા દર્શન કરવા તો સંતો જાય છે. પછી ખ્યાંગાર ભગત રોડા ભગતમાં ક્ષેત્રમાં વરસાદ વરસાવ્યો કે મહારાજ કે તમારે કે મહારાજ આવતી હાલ મહારાજ કે કાવા પડી જાય કે ખાવા પડી જાય પણ કે મહારાજ આવતા શું કરજો કે વરસ કેટલો હશે તમારે કે 5 કળશીનો. 5 કળશીનો વરસ હતા કે પછી શું કરજો કે આવજો ધામમાં કે તેડી લેજો મહારાજ કે ફરતા ફરતા મહારાજ અહીંયા આવ્યા ને. પછી આ ખેંગાર રોડા ભગત હોટા બાજ્યા. પછી કે આ બાજરી કે થાય ને એ થાય કે આ ચિતર કે અમરવું છે કે બાજરી થાય કે મારે જો મેં થાય તો કે થાય આમાં દાણા. એટલે ઘેટ એમ લઈ લઈએ છીએ, બાજરી ભૂકવણી નહોતી. પછી એમાં ભગવાને એક ક્ષેત્રમાં વરસાદ વરસાવ્યો અને એમને 12 મહિના અનાજ જેટલું જોતું એટલું 5 કળશી અનાજ પાક્યું મહારાજે. અને ખેંગાર ભક્ત રસોઈ જેવા ગયા હતા લોહીયામાં તમારે રસોઈ જેવી છે કે મારા તમે કોઈ તો કે આ કડિયાના પગાર સ્વીકવી દો તો કે સારું તો એમ મારા જ કરો પગારે સ્વીકવા અને રસોઈ દીધી 300 રૂપિયા અને 100 રૂપિયા મારા ને મંદિર ની વસ્તુ દવા ના આવી બે છે. બીજી એક જગ્યાએ જઈએ જ્યાં પ્રસાદીના ચણારવીન છે. ખોલડિયાદના એકાંતિક ભક્તરાજ એટલે ખેંગાર ભગત, જેની વાત સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. આપણે ટૂંકમાં સાંભળીએ તો, એકવાર ગઢપુરમાં ખેંગાર ભગત અક્ષરૂઢીમાં આવ્યા. તે સમયે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હતો, તેથી કોઈને મળવા દેવાની આજ્ઞા ન હતી. પરંતુ ખેંગાર ભગત આવ્યા તેથી મહારાજે તેમને હા પાડી કે હા ભક્તને આવવા દો. તેથી તેઓ મહારાજ પાસે ગયા. મહારાજને શરીરે જરા કસર જેવું સાંભળીને આંખોમાં ચોધારા પાણી પડવા માંડ્યા ને હૈયું ભરાઈ ગયું ને હિપકા માંડ્યા ને બહુ જ રડવા માંડ્યા. ત્યારે મહારાજે કહ્યું, તમે રોવોમાં ને તમારે જે દુઃખ હોય તે કહો. ત્યારે તેણે કહ્યું છે, મહારાજ તમે શરીરે માંદા છો એ જ મારા માટે મોટું દુઃખ છે, બીજું તો કશું નથી. ત્યારે મહારાજ બોલ્યા છે, શરીરે તો ક્યારેક સાજા હોય ને ક્યારેક માંદા હોઈએ. ખેંગાર ભગતને મહારાજે પૂછ્યું, તમારો વ્યવહાર કેવો છે? ખેંગાર ભગત કહે, સારો છે.
બીજી વાર મહારાજે પૂછ્યું, તમારો વ્યવહાર કેવો છે? ત્યારે મારો વ્યવહાર સારો છે મહારાજ. પછી મહારાજને લઘુશંકા લાગી હતી એટલે નિર્ગુણાનંદ સ્વામીને લઈને મહારાજ લઘુશંકા કરવા ગયા. અક્ષરવડીમાં સુકાનંદ સ્વામી અને ખેંગાર ભગત એકલા હતા. ખેંગાર ભગતે સુકાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજે મને બે વાર કેમ પૂછ્યું? મહારાજનું શું પ્રયોજન હશે? કંઈ કામ હશે? સુકાનંદ સ્વામી કહે, મહારાજ આવે ત્યારે આપણે એને પૂછી લેશું. પછી મહારાજ આવ્યા. મહારાજે વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને વિરક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કડિયાના પગાર કેટલા ચડી ગયા છે? ત્યારે સ્વામીએ કહ્યું, 250 રૂપિયા કડિયાના પગાર ચડ્યા છે. ત્યારે મહારાજ બોલ્યા, 250 રૂપિયા કડિયાના પગારના ને 200 રૂપિયા અમારા નામના, એમ મળીને 450 કુલ થયા. કારણ કે મહારાજને તાવ જેવું હતું તેથી દવા ચાલુ હતી, તેમાં થોડો ખર્ચો થયો હતો. આ વાત ખેંગાર ભગતે સાંભળી એટલે તેમને ખબર પડી ગઈ. એટલે મહારાજની રજા લઈને તરત જ તેઓ અક્ષરોડીમાંથી નીકળીને વણાના ગરાસિયા મનુભા પાસે ગયા. ખેંગાર ભગતે કહ્યું કે મને ઉશીના રૂપિયા જોવે છે. એમ કહીને પોતાને ઉતારે ખેંગાર ભગતને તીડી જઈને 750 રૂપિયા આપ્યા. તે ખેંગાર ભગતે મહારાજના ચરણમાં 750 રૂપિયા મૂક્યા અને આવી રીતે કડિયાના પગાર ચૂકવ્યા અને તેમાંથી 300 રૂપિયા જે વધ્યા હતા મહારાજે કહ્યું, આ તમે લઈ જાઓ. ત્યારે ખેંગાર ભગતે કહ્યું છે, ₹100 સાધુને રસોઈ કરાવીને જમાડો ને ₹200 છે તે મહારાજ તમારે શરીરે મંદવાડ છે તે જ્યાં વાવરવા હોય ત્યાં વાવરજો ને રસોઈના જે 100 રૂપિયા કહ્યા છે તે પણ તમારે વાવરવા હોય તો વાવરજો, નહીં તો રસોઈ આપજો ને જેમ તમારી મરજી હોય તેમ કરજો. ત્યારે તે સાંભળીને મહારાજ તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા, વાહ ખેંગાર ભગત વાહ. અને સુકાનંદ સ્વામીને કહ્યું, આ ભક્તે અમને બહુ રાજી કર્યા. ત્યારે સુકાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ તેણે સાધુની બહુ વાતો સાંભળી છે માટે તમને રાજી કરતા આવડે જ ને. ત્યારે મહારાજે કહ્યું, કેની વાતો સાંભળી છે? ત્યારે સ્વામીએ કહ્યું, ઝાલાવાડમાં ચૈતન્યાનંદ સ્વામી ફરવા જાય છે તો તેની વિશે હેત ને તે કહે તેમ કહે ને તેનો વિશ્વાસ ને તેની વાતો સાંભળે છે. ત્યારે મહારાજે કહ્યું છે, આવી રૂઢી સમજણ આવી છે તે સાધુના સમાગમ વિના ક્યાંથી આવે? આવા એકાંતિક ખેંગાર ભગત જેમના અનેક ચરિત્રો શાસ્ત્રોમાં લખાણા છે એમાંથી માત્ર એક ચરિત્ર આપણે સાંભળ્યું. આ જે તળાવના દર્શન થાય છે તે પ્રસાદીનું તળાવ છે અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ખોલડે આવ્યા છે ત્યારે આ જગ્યાએ સ્નાન કર્યું છે અને 500 પરમહંસ સાથે અહીં જળ પણ પીધું છે એવું આ દર્શનીય અને મહાપ્રસાદીનું સ્થાન છે. આ તળાવની પાળે આ ચરણારવિંદ છે જ્યાં છત્રી કરીને અહીં શ્રીહરિ સંતો ભક્તોની સભામાં બિરાજમાન થઈ કથા વાર્તા દર્શનનું સુખ આપેલું છે. અહીં બાજુમાં જે છત્રીના દર્શન થાય છે ત્યાં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. તે જગ્યાએ શ્રીહરિ દહીં અને રોટલો જમ્યા હતા. વિડીયોમાં આપણને દાદાએ જે પ્રથમ રીતે સંભળાવ્યું હતું કે આ તળાવના કિનારે મહારાજ બેસતા હતા અને તે સમયે એક દ્રોહી મહારાજના નાકકાન કાપવા આવ્યો હતો, તે પ્રસંગ આ જગ્યાએ જ બન્યો હતો. બીજા એવા શ્રેષ્ઠ મહારાજને એકાંતિક ભક્ત જે રૂડા ભક્ત તેમની મહારાજે અનેક વખત રક્ષા કરી હતી તેમાંથી એક પ્રસંગ સાંભળીએ તો તે ખોલડિયા જ્યારે મહારાજ આવ્યા હતા ત્યારે તે રૂડા ભક્તના ઘરે રહ્યા હતા અને બીજે દિવસે ત્યાંથી વિદાય લઈને ચાલ્યા. ત્યારે રૂડા ભક્ત તેમના ખેતર સુધી વળાવવા ગયેલા ને તે ખેતર ચાણપરના માર્ગે દરબારનું હતું ને ખેતરનો આકાર ગૌમુખ જેવો હતો. તેમાં શ્રીહરિએ ઘોડી ઊભી રાખીને પૂછ્યું હતું કે ભક્ત બાજરો તો સુકાઈ ગયો છે. ત્યારે રૂડા ભક્ત બોલ્યા, જે મહારાજ વરસાદ થાય તો બાજરો થાય, હજુ ગાંઠે લીલો છે. એટલી વાત તે સમય થઈ ને તે વળાવવા આવેલા ગામના સર્વ માણસોને પાછા વાળ્યા ને રૂડા ભક્તને ભેળો લીધો ને માર્ગમાં રૂડાને મહારાજ પૂછતા જાય ને રૂડા મહારાજને જવાબ દેતા જાય. આવી રીતે 5-7 ગાંવ ગયા પછી રૂડા ભક્તને પાછા વાળ્યા. તે રૂડા ભક્ત રાત્રે આવીને પોતાના ઘરે સૂઈ ગયા. સવારે જ્યારે ઉઠ્યા ત્યારે કોઈકે ખબર આપ્યા છે, હે ભક્ત તમારા ખેતરમાં પાણી છે. ત્યારે રૂડા ભક્ત કહે, મારા ખેતરમાં પાણી ક્યાંથી હોય? ત્યારે માણસે કહ્યું, મેં નજરે જોયું છે તે તમે જોઈ આવો. ત્યારે ખેતરે ગયા તો ખાલી ફક્ત તેમના જ ખેતરમાં પાણી ભરેલું હતું. તેમણે આજુબાજુ જોયું ત્યાં તે બધાના ખેતર સુકાયેલા હતા.
આ વાતની ખબર પડતા ગામના બધા માણસો રૂડા ભગતનું ખેતર જોવા આવી ગયા. ત્યારે રૂડા ભગતને ખબર પડી, વાહ, મહારાજે મારી રક્ષા કરી. મહારાજ મને કાલે પૂછતા હતા ને કે વરસાદ થાય તો બાજરાનું શું થાય, તેથી મારી રક્ષા કરવા માટે મહારાજે ફક્ત ને ફક્ત મારા ખેતરમાં જ વરસાદ વરસાવ્યો. આવી રીતે અનેક પરચા આ ખોલડિયાદ ગામમાં ભક્તોને આપ્યા છે. ક્યારે પણ લીંબલી કે મૂળી કે સુરેન્દ્રનગર સાઈડ જાઓ ત્યારે આ ખોલડિયાદ ગામના દર્શન કરવા જરૂર જજો. આવા પ્રસાદીના ગામમાં મહારાજ 6 વખત પધાર્યા છે. રૂમાલમાં આપેલા આ પ્રસાદીના ચરણારવિંદ છે.